હેલો ફ્રેન્ડ્સ, હું આપના માટે લાવેલી છું જનરલ નોલેજના અમુક ક્વેશ્ચન આન્સર, જે તમારા જીપીએસસી અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, અમારું પહેલું ક્વેશ્ચન છે, ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? આનો આન્સર છે રાજસ્થાન. ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેગ્નીઝ રશિયા બોક્સાઇડ. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન, મેગ્નીઝ ઇક્વલ ટુ રશિયા એવી રીતે બોક્સાઇડ ઇક્વલ ટુ જેમેકા. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સૌથી વધુ ખનિજ તેલનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં થાય છે? અને એનો આન્સર છે બોમ્બહાઈ. ભારતમાં સૌથી વધુ ખનિજ તેલનું ઉત્પાદન બોમ્બહાઈઝમાં થાય છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, કર્ણાટકમાં કયું પરમાણુ વિદ્યુત મથકનું કેન્દ્ર છે? અને એનો આન્સર છે કૈગામ. કર્ણાટકમાં કૈગામ પરમાણુ વિદ્યુત મથક છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોટા કદના જહાજ બાંધકામ ક્ષેત્રે કયું કેન્દ્ર જાણીતું છે? અને એનો આન્સર છે કોચી, જ્યાં મોટા કદના જહાજ બાંધકામનું કામ થાય છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો રાજધાની કઈ છે? અને એનો આન્સર છે બંગલોર. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે બંગલોર. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ પૈકી કયું જોડકું ખરું નથી? અને એનો આન્સર છે કૃત્રિમ કાપડ ઉદ્યોગ ચેન્નઈ. આ જોડકું ખોટું છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? અને એનો આન્સર છે તમિલનાડુ. તમિલનાડુમાં ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક આવેલું છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોદોપુર ઇક્વલ ટુ સૌર ઉર્જા, એવી રીતે પવન ઉર્જા ઇક્વલ ટુ લાંબા. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં નીચે પૈકી એક બંદર નથી? અને એનો આન્સર છે ડાકોર. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિકસિત દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? અને એનો આન્સર છે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? અને એનો આન્સર છે ખેતીની. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારાઓમાંથી નીચેના પૈકી એક બાબત નથી? અને એનો આન્સર છે રાષ્ટ્રીયકરણ. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, રૂપિયાની ખરીદી શક્તિ ઘટાડવાનું મુખ્ય કારણ કયું છે? અને એનો આન્સર છે ભાવ વધારો. રૂપિયાની ખરીદ શક્તિ ઘટાડવાનું મુખ્ય કારણ છે ભાવ વધારો. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાજ્ય સંચાલિત સેવાઓના અમુક ભાગને સંચાલન કરી પેઢીઓને આપવામાં આવ્યો છે? અને એનો આન્સર છે ખાનગી ક્ષેત્રોનો. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રદૂષણ અટકાવવા કયું પરિબળ જરૂરી છે? અને એનો આન્સર છે પ્રાકૃતિક વાયુ. પ્રદૂષણ અટકાવવા પ્રાકૃતિક વાયુ જરૂરી છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, સરકારો આંકશો અને નિયમો કમશ ઘટાડતા જઈને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે આર્થિક ઔદ્યોગિકરણ, આર્થિક ઉદારીકરણ. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેરોજગારી ઘટાડવા કયું પરિબળ અવરોધ છે? અને એનો આન્સર છે વસ્તી વધારો. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ બેંક ધિરણ નીતિનું નિયંત્રણ કરે છે? અને એનો આન્સર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષાના અમલ માટે કયા કમિશનની રચના કરી? અને એનો આન્સર છે રાષ્ટ્રીય ગ્રાહક પંચ. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહિલા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું? અને એનો આન્સર છે 1975. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નક્સલીવાદી વિસ્તાર કયા રાજ્યમાં આવેલા છે? અને એનો આન્સર છે પશ્ચિમ બંગાળ, જ્યાં નક્સલીવાદી વિસ્તાર આવેલા છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિ કરતા નથી? અને એનો આન્સર છે લોકો સાથે ભાતૃભાવથી વર્તે છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પ્રવૃત્તિ અસામાજિક નથી? અને એનો આન્સર છે સરકારી નોકરી. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચાર્ટર ઓફ રાઇટ્સ વૈશ્વિક ઘોષણા પત્ર, એનો આન્સર છે સંયુક્ત રાષ્ટ્રો. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણા